હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ સપ્ટેમ્બર ફર્સ્ટ વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના વિશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના વિશે આપણી પહેલી ન્યૂઝ છે. હવે આ ન્યૂઝ સમાચારમાં શા માટે છે તે જોઈએ કે તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે લોકસભાને માહિતી આપી હતી કે 2021-22 દરમિયાન 3 લાખથી વધુ મહિલાઓને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ તાલીમ આપવામાં આવી હતી. બરાબર ને? કે રિસન્ટમાં એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા, શિક્ષણ મંત્રાલય દ્વારા, કે 2021-22 ફાઇનાન્શિયલ ઇયર દરમિયાન 3 લાખથી વધુ મહિલાઓને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ તાલીમ આપવામાં આવી હતી. બરાબર ને? હવે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શું છે તેના વિશે જોઈએ કે સરકાર દ્વારા 2015માં સ્કિલ ઇન્ડિયા મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેની હેઠળ મુખ્ય યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના કયા મિશન હેઠળ ચાલુ કરવામાં આવી છે? સ્કિલ ઇન્ડિયા મિશન. અને સ્કિલ ઇન્ડિયા મિશન ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? 2015માં. તેનું ધ્યેય 2022 સુધીમાં ભારતમાં 40 કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવાનો છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે 40 કરોડ કરતાં વધારે લોકોને વિવિધ કૌશલ્યોની અંદર તાલીમ આપવાનો છે. તેનો હેતુ એ સમાજમાં સારી આજીવિકા અને સન્માન માટે ભારતીય યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને પ્રમાણપત્ર આપવાનો છે. રાઈટ? કે સમાજમાં દરેક ભારતીય યુવાન કે જે એલિજિબલ છે, જેને કોઈ ને કોઈ ક્ષેત્રની અંદર સ્કિલ છે, તેની અંદર કૌશલ્ય છે, તેને તાલીમ આપીને તેને સારું આજીવિકા તે મેળવી શકે અને સમાજમાં સારું સન્માન મેળવી શકે તેના માટે યોગ્ય બનાવવાનો છે. રાઈટ? પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ધ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા લાગુ કરવામાં આવે છે. દેખો ફ્રેન્ડ્સ, આ પેજ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન બને છે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એ કયા મિશન હેઠળ શરૂ કરવામાં આવેલું છે? સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ. ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? 2015ની અંદર. તેનો મુખ્ય ધ્યેય 40 કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવાનો છે. અને તેને સમગ્ર ભારતમાં કયું મંત્રાલય ઇમ્પ્લિમેન્ટ કરાવે છે આ યોજનાને? તો મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય. રાઈટ? અને આ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિનરશિપની હેઠળ એક સંસ્થા છે, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ દ્વારા આ મિશનને, આ યોજનાને આખા ભારતમાં લાગુ કરવામાં આવેલી છે. રાઈટ? ઓકે. હવે જે રીતે આપણે વાત કરી કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાને 2015ની અંદર લોન્ચ કરવામાં આવેલી હતી સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ, તો એના ઘણા બધા ફેઝિસમાં તેને લોન્ચ કરવામાં આવેલી છે. સૌથી પહેલો ફેઝ છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 1.0, કે ભારતની સૌથી મોટી કૌશલ્ય પ્રમાણિત યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એ 15મી જુલાઈ 2015ના દિવસ, 15મી જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસના રોજ શરૂ કરવામાં આવી હતી. કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? 15મી જુલાઈ. અને આ જ 15મી જુલાઈ 2015ના રોજ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ફર્સ્ટ ફેઝ લોન્ચ કરવામાં આવેલો હતો. બરાબર ને? ઓકે. એનો ઉદ્દેશ્ય શું હતો એ વખતે? કે મફત ટૂંકા ગાળાની કૌશલ્ય તાલીમ આપીને દેશમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરવા અને કૌશલ્ય પ્રમાણપત્ર માટે યુવાનોને નાણાકીય પુરસ્કારો આપીને પ્રોત્સાહિત કરવા. જ્યારે એનો ફર્સ્ટ ફેઝ લોન્ચ કરવામાં આવેલો હતો ફ્રેન્ડ્સ, ત્યારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ યુવાનોને ટૂંકા ગાળા માટે નોકરી આપવામાં આવતી હતી. તમે અત્યારના જમાનામાં એપ્રેન્ટાઇઝ જે કહો છો ને, તે એપ્રેન્ટાઇઝ ટાઈપની જોબ, પરમેનન્ટ નહીં, ટેમ્પરરી જોબ આપવામાં આવતી હતી. બરાબર ને? એ અમુક ક્ષેત્રની અંદર તે એ જોબ મારફતે યુવાનોને તાલીમ મળતી હતી અને એના બદલામાં યુવાનોને પગાર પણ મળતો હતો. રાઈટ? જેથી કરીને વધારેને વધારે યુવાનો એ અમુક ક્ષેત્રની અંદર તાલીમ મેળવીને તે ક્ષેત્રની અંદર કંઈક આગળ કાં તો તે બિઝનેસ કરી શકે, કાં તો તે બીજી જગ્યાએ જોબ પર લાગી શકે. બરાબર ને? ઓકે. પછી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2.0 લોન્ચ કરવામાં આવ્યો. રાઈટ? કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2.0નો સમયગાળો હતો 2016થી માંડીને 2020. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 1.0નો સમયગાળો હતો 2015-16 અને 2.0નો સમયગાળો હતો 2016-20. ને ક્ષેત્ર અને ભૂગોળ બંનેની દ્રષ્ટિએ અને મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત વગેરે જેવા ભારત સરકારના અન્ય મિશન સાથે વધુ સંબંધિત કરીને લોન્ચ કરવામાં આવેલું હતું.
કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2.0ને ભારત સરકાર દ્વારા જે બીજા જે મિશન્સ લોન્ચ કરવામાં આવેલા હતા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત જેવા અલગ અલગ મિશન જોડે લિંક કરીને આ 2.0 મોડિફાઈડ કરીને લોન્ચ કરવામાં આવેલું હતું, રાઈટ? અને આના માટે બજેટની અંદર આ 5 વર્ષના સમયગાળા માટે 12,000 કરોડ રૂપિયા સરકાર દ્વારા અલોકેટ કરવામાં આવેલા હતા, બરાબર ને? અને 2 ઘટકો દ્વારા અમલીકરણ કરવામાં આવ્યું સરકાર દ્વારા. એક તો સેન્ટ્રલી સ્પોન્સર્ડ, સેન્ટ્રલી મેનેજ, અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્ટેટ મેનેજ, બરાબર ને? તો આ બંને ઘટકો દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2.0 એ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું, બરાબર ને? એનું પરિણામ શું આવ્યું કે દેશમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 1.0 એન્ડ 2.0 હેઠળ સુધારેલ પ્રમાણભૂત કૌશલ્ય ઇકોસિસ્ટમ દ્વારા 1.2 કરોડથી વધુ યુવાનોને પ્રશિક્ષિત લક્ષી બનાવવામાં આવેલા છે, જેનો ટાર્ગેટ શું હતો, 40 કરોડથી વધારે લોકોને અલગ અલગ કૌશલ્યની અંદર તાલીમ આપવાનો. અને આ 1.0 અને 2.0ની હેઠળ કેટલા લોકોને તાલીમ આપવામાં આવી, 1.2 કરોડથી પણ વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી, બરાબર ને? 2015થી મળીને 2020 સુધી, ઓકે. પછી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0ની વાત કરીએ તો એની અંદર 717 જિલ્લાઓ, 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 એ આત્મનિર્ભર ભારત તરીકેનું એક પગલું છે. અહીંયા આત્મનિર્ભર ભારત પર ફોકસ કરવામાં આવ્યું, બરાબર ને? આત્મનિર્ભર ભારત ઉપર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0ની અંદર ફોકસ કરવામાં આવ્યું. એનું અમલીકરણની વાત કરું તે રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓ તરફથી વધુ જવાબદારીઓ અને સમર્થન સાથે વધુ વિકેન્દ્રિત માળખામાં લાગુ કરવામાં આવશે. કે અત્યાર સુધી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2015થી મળીને 2020 સુધી એ સેન્ટર દ્વારા જ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતું હતું. હવે રાજ્યને પણ એની અંદર સાંકળી લેવામાં આવેલું છે અને વધારે જવાબદારી રાજ્યને સોંપી દેવામાં આવી છે કે તમે તમારા યુવાનોને ટ્રેન કરો અને એ લોકોને આત્મનિર્ભર ભારતની દિશામાં ટ્રેન કરવાનું છે, બરાબર ને? રાજ્ય કૌશલ વિકાસ મિશન ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કૌશલ્ય સમિતિઓ કૌશલ્યના તફાવતને સંબોધવામાં અને જિલ્લા સ્તરે માંગનું મૂલ્યાંકન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. દેખો, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0ની અંદર છે ને સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન SSDM રાજ્ય કૌશલ વિકાસ મિશનના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ જિલ્લા કૌશલ્ય સમિતિઓ કૌશલ્યના તફાવતને સંબોધવામાં અને જિલ્લા સ્તરે માંગનું મૂલ્યાંકન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ફોર એક્ઝામ્પલ, કોઈ ડિસ્ટ્રિક્ટની અંદર એ અમુક ક્ષેત્રની અંદર વધારે માંગ છે નોકરીની, બરાબર ને? તો એ માંગનું મૂલ્યાંકન કરવામાં આવશે કોના દ્વારા? જિલ્લા કૌશલ્ય સમિતિ દ્વારા. અને એ જિલ્લા કૌશલ્ય સમિતિ દ્વારા એ જ એ ક્ષેત્રની હેઠળ વેકેન્સી બહાર પાડવામાં આવશે અને એ વેકેન્સીની અંદર ફૂલફિલમેન્ટ કોણ કરશે? તો રાજ્ય કૌશલ્ય વિકાસ મિશન, બરાબર ને? અગર હું પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0ની વાત કરું તેની વિશેષતા શું છે તો 2020થી 2021ના સ્કીમ સમયગાળામાં 948.90 કરોડના ખર્ચ સાથે 8 લાખ ઉમેદવારોની તાલીમની કલ્પના કરે છે. કેટલા? 8 લાખ ઉમેદવારોની તાલીમની કલ્પના કરવામાં આવેલી છે 948.90 કરોડના ખર્ચ સાથે 2020થી 2021ના સમયગાળાની અંદર. તે વધુ તાલીમાર્થી અને શીખનાર કેન્દ્રિત હશે, બરાબર ને? નવા યુગ અને ઔદ્યોગિક 4.0 નોકરીની ભૂમિકાઓના ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપીને માંગ પુરવઠાના તફાવતને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તમને ખબર છે અત્યારે ઇન્ડસ્ટ્રી 4.0નો જમાનો ચાલે છે, મતલબ મશીન લર્નિંગ, પ્રોગ્રામ કોડિંગ, એ આવા ક્ષેત્રની અંદર પણ યુવાનોને તૈયાર કરવામાં આવશે આ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0ની હેઠળ, બરાબર ને? યુવાનો માટે ઉદ્યોગ સાથે જોડાયેલી તકોનો લાભ ઉઠાવવા માટે તે પ્રારંભિક સ્તરે વ્યાવસાયિક શિક્ષણનો પ્રચાર કરશે. રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020 પણ સર્વગ્રાહી વૃદ્ધિ અને રોજગાર ક્ષમતા વધારવા માટે વ્યાવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણે એમણે જે નેશનલ એજ્યુકેશન પોલિસી લોન્ચ કરવામાં આવેલી છે 2020ની, તેમાં પણ કે દરેક વિદ્યાર્થીને એવા ટ્રેન કરો કે જે પોતાનો બિઝનેસ શરૂ કરી શકે અને એ પણ ઔદ્યોગિક 4.0 ઇન્ડસ્ટ્રી 4.0ના સમકક્ષમાં, રાઈટ? તાલીમ માટે બોટમ અપ અભિગમ અપનાવીને તે નોકરીની ભૂમિકાઓને ઓળખશે કે જેની સ્થાનિક સ્તરે માંગ છે અને યુવાનોને કૌશલ્ય છે તેમને આ તકો સાથે જોડશે. દેખો, અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય છે ફ્રેન્ડ, કે નોકરીમાં જે સ્કિલ જોઈએ છે ને એ જે વિદ્યાર્થી જે બહાર કોલેજમાંથી ભણીને આવે છે તેની પાસે એ સ્કિલ નથી હોતી, જેથી કરીને એક ગેપ સર્જાય છે. તો આ ગેપને અહીંયા દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0નો, બરાબર ને? અને તે જ ગેપને દૂર કરવા માટે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પણ લોન્ચ કરવામાં આવેલી છે, જેથી કરીને જે શાળામાંથી જે છોકરાઓ બહાર પડે તે લોકો પાસે નોકરીમાં જે સ્કિલ જોઈએ તેવી સ્કિલ તેમની પાસે હોય તેવું જ આપણી શિક્ષણની પોલિસી હોવી જોઈએ, રાઈટ?
તે વધુ સારું પ્રદર્શન કરતા રાજ્યોને ફાળવણીમાં વધારો કરીને રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપશે. રાઈટ, કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 હેઠળ જે પણ રાજ્ય સારું પ્રદર્શન કરશે તેને સરકાર દ્વારા વધારે ને વધારે ફંડમાં ફાળવણી કરવામાં આવશે, જેથી કરીને તેમને પણ પ્રોત્સાહન મળી રહે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, G20 શિક્ષણ મંત્રીઓની બેઠક. બરાબર, G20 શિક્ષણ મંત્રીઓની બેઠક વિશે વાત કરીએ કે આ G20ની ન્યૂઝ સમાચારમાં શા માટે છે તેના વિશે જોઈએ. કે તાજેતરમાં શિક્ષણ મંત્રીએ ઇન્ડોનેશિયાના બાલીમાં G20 શિક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધિત કરી હતી. હવે સૌથી પહેલું હોમવર્ક તમારું રહેશે કે આપણા અત્યારે શિક્ષણ મંત્રી કોણ છે, અને G20ની આ શિક્ષણ મંત્રીઓની બેઠક ક્યાં થઈ હતી? ઇન્ડોનેશિયાના બાલીની અંદર. બરાબર ને? કેમ? કારણ કે G20ની પ્રેસિડેન્સી અત્યારે કોની પાસે છે? ઇન્ડોનેશિયા પાસે છે, અને ઇન્ડોનેશિયાનું કેપિટલ શું છે? બાલી. રાઈટ, હવે આ બેઠકની થીમ શું રાખવામાં આવી હતી? કે પુનઃપ્રાપ્તિ, ફરીથી કલ્પના કરો અને વધુ મજબૂત બનાવો. રાઈટ, આ G20ની શિક્ષણ મંત્રીઓની બેઠકની એક મુખ્ય થીમ હતી કે ડિસેમ્બર 2022માં G20ની પ્રેસિડેન્સી એ ઇન્ડોનેશિયાથી ભારતમાં ખસેડવાનું સુનિશ્ચિત થયેલ છે. દેખો ફ્રેન્ડ્સ, કે G20ની અંદર શું છે કે અત્યારે 2022ની પ્રેસિડેન્સી ઇન્ડોનેશિયા પાસે છે. બરાબર ને? બરાબર. અને 2023ની પ્રેસિડેન્સી કોની પાસે આવવાની છે? ઇન્ડિયા પાસે. બરાબર. ઓકે, તો ડિસેમ્બર 2022થી ડિસેમ્બર 2023 સુધીની પ્રેસિડેન્સી કોની પાસે આવવાની છે? ઇન્ડિયા પાસે. બરાબર. અત્યારે કોની પાસે છે પ્રેસિડેન્સી? ઇન્ડોનેશિયા પાસે. મતલબ અત્યારે G20 જેટલી પણ મીટિંગ થવાની છે એ કઈ જગ્યાએ થશે 2022ની અંદર? એ ઇન્ડોનેશિયાના બાલીની અંદર થશે. બરાબર ને? અને 2023ની અંદર કઈ જગ્યાએ થશે? ઇન્ડિયાની અંદર. બરાબર ને? આ મીટિંગની મુખ્ય હાઇલાઇટ શું છે કે પરસ્પર અનુભવો શેર કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો અને એક નવી દુનિયા બનાવવા માટે સાથે મળીને કામ કર્યું જેમાં સામાન્ય પડકારોનો સામનો કરવા માટે શિક્ષણ એ નોડલ પોઈન્ટ રહે. હવે એજ્યુકેશન મિનિસ્ટર્સની મીટિંગ હતી. બરાબર ને? તો એમને શું કીધું કે દુનિયાની અંદર જે પણ ચેલેન્જીસ થઈ રહ્યા છે તેમાં એજ્યુકેશન, શિક્ષણ એ નોડલ પોઈન્ટ રહે તેવું આપણે શિક્ષણ પોલિસી આપણા મેમ્બર કન્ટ્રીઝની હોવી જોઈએ, તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો. રાઈટ, એક્સેસ, ઇક્વિટી, ગુણવત્તા, પરવડે તેવા અને જવાબદારીના પાયાના સિદ્ધાંતો ઉપર આધારિત નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ આજીવન શીખવાની તકોને પ્રોત્સાહન આપવા અને G20ના સહિયારા વિઝનને હાંસલ કરવા માટે ભારતનો માર્ગદર્શક પ્રકાશ છે. એટલે આપણા એજ્યુકેશન મિનિસ્ટર જે ત્યાં રિપ્રેઝેન્ટ કરવા માટે ગયા છે ઇન્ડિયાને, તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 વિશે વાત કરી કે અમે આવી પોલિસી બનાવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આવો છે. રાઈટ, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના અમલીકરણ દ્વારા વધુ સ્થિતિસ્થાપક અને સર્વસમાવેશક શિક્ષણ અને કૌશલ્ય ઇકોસિસ્ટમ નિર્માણ કરવા અને દરેક શીખનારની સર્જનાત્મક ક્ષમતાને સાકાર કરવા તરફ ભારતની ઝડપી પ્રગતિને પ્રકાશિત કરીએ. રાઈટ, તો મતલબ ટૂંકમાં નેશનલ એજ્યુકેશન પોલિસીના વખાણ કરવામાં આવેલા છે સિમ્પલ આ મિટિંગ્સની અંદર. કારણ કે એજ્યુકેશન મિનિસ્ટર્સની મિટિંગ પર એવું નક્કી કરવામાં આવ્યું કે દરેક ચેલેન્જીસને પહોંચી પડવા માટે સૌથી નોડલ પોઈન્ટ શું રહેવું જોઈએ? શિક્ષણ. બરાબર. તો એમાં દરેક દેશે કયા કયા ઇનિશિયેટિવ લીધેલા છે એમાં ભારતે પોતાની નેશનલ એજ્યુકેશન પોલિસીને આગળ ધરી છે. સિમ્પલ. ઓકે, હવે આ G20 શું છે તેના વિશે જોયું કે તે 19 દેશો અને યુરોપિયન યુનિયનનું એક જૂથ છે. તેની સ્થાપના 1999માં કરવામાં આવી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકના પ્રતિનિધિઓ હતા. તેના સભ્યો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી એક્ઝામ્સની અંદર તેના સભ્યો પૂછવામાં આવે છે. તેના સભ્યો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, UK અને US અને યુરોપિયન યુનિયન. 19 દેશ અને 1 યુરોપિયન યુનિયન, આ 20 દેશોના ગ્રુપ દ્વારા આ G20 ગ્રુપ બનેલું છે. રાઈટ, નાઇજીરિયા એ 20મું દેશ બનવાનું હતું, પણ તે એ સમયે રાજકીય મુશ્કેલીઓને કારણે છેલ્લી ઘડી તેને પડતો મૂકવામાં આવેલો હતો. રાઈટ, તો આ એટલું બધું તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. રાઈટ, પણ G20ની અંદર કયા કયા મેમ્બર કન્ટ્રીઝ છે અને 1 યુરોપિયન યુનિયન છે એ તમારે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. સભ્યપદના વિશ્વની સૌથી મોટી અદ્યતન અને ઉભરતી અર્થવ્યવસ્થાના મિશ્રણનો સમાવેશ થાય છે, જે વિશ્વની લગભગ 2/3 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. G20 ગ્રુપ એ વિશ્વની 2/3 66% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. G20 ભવિષ્યની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિને સુરક્ષિત કરવામાં વ્યૂહાત્મક ભૂમિકા ધરાવે છે અને એક સાથે G20 સભ્યો વિશ્વના GDPના 80%
આંતરરાષ્ટ્રીય વેપારના 75% અને વિશ્વની વસ્તીના 60% કરતાં વધુનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગ્રુપ છે દુનિયા માટે, બરાબર ને? G20ની કામગીરી હું તમને કહું કે G20નું કોઈ નિશ્ચિત મુખ્ય મથક નથી અને સચિવાલય દર વર્ષે જૂથની હોસ્ટિંગ અથવા પ્રમુખ પદ સંભાળતા દેશો વચ્ચે પરિભ્રમણ દ્વારા ફરે છે. એનું કોઈ પણ એક મુખ્ય મથક નથી. જે રીતે બ્રિક્સનું મુખ્ય મથક શાંઘાઈની અંદર છે, તે રીતે G20નું કોઈ પણ જગ્યાએ કોઈ મુખ્ય મથક નથી, બરાબર ને? G20ની અંદર સભ્યોને 5 જૂથોમાં વહેંચવામાં આવેલા છે અને રશિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કીની સાથે ભારત એ ગ્રુપ નંબર 2માં છે. દરેક ગ્રુપની અંદર 4-4 મેમ્બર્સ છે અને ભારત ગ્રુપ નંબર 2માં છે. અને ભારતની સાથે કયા કયા દેશો છે? રશિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કી. G20 એજન્ડા કે હજુ પણ નાણામંત્રીઓ અને કેન્દ્રીય ગવર્નરોના માર્ગદર્શન પર ખૂબ જ આધાર રાખે છે. તેને શેરપાઓની એક અનન્ય સિસ્ટમ દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, જો G20 નેતાઓના વિશેષ દૂત છે. દેખો ફ્રેન્ડ્સ, નોર્મલી બીજા બધા ગ્રુપની અંદર શું હોય કે દરેક, ફોર એક્ઝામ્પલ તમને ખબર હોય કે બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનું એક ગ્રુપ છે, રાઈટ? હવે આ ગ્રુપની અંદર એક હેડ ઓફ ધ ગવર્મેન્ટ, ફોર એક્ઝામ્પલ ભારતના હેડ ઓફ ધ ગવર્મેન્ટ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, એવી રીતના બીજા કોઈ દેશના હેડ ઓફ ધ ગવર્મેન્ટ કોઈ પ્રેસિડેન્ટ હોય, મતલબ દરેક હેડ ઓફ ધ ગવર્મેન્ટની એક વર્ષની અંદર એક મિટિંગ થતી હોય દરેક ગ્રુપની અંદર, બરાબર ને? તો એ હેડ ઓફ ધ ગવર્મેન્ટ માટે એક દૂત તરીકે નોર્મલી અલગ અલગ ગ્રુપ્સની અંદર શું હોય, એક સેક્રેટરીએટ હોય, રાઈટ? જે એ હેડ ઓફ ધ ગવર્મેન્ટ માટે એ સારી રીતે ડિસિઝન લઈ શકે તે માટે એક દૂત તરીકે કામ કરે. એવી રીતે G20ની અંદર આ હેડ ઓફ ધ ગવર્મેન્ટ માટે કોણ દૂત તરીકે કામ કરશે તેના માટે એક અલગ નામ આપવામાં આવ્યું છે, શેરપા, બરાબર ને? તો G20 આપણા G20ના શેરપા, જે પહેલાં પિયુષ ગોયલ હતા, જે આપણા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે, હવે એની જગ્યાએ કોણ નિમવામાં આવેલા છે? અમિતાભ કાંત, જે પહેલાં નીતિ આયોગના CEO હતા, બરાબર ને? તે આપણા નવા G20ના શેરપા બન્યા છે. G20ની અંદર શેરપાનો એક નવો કોન્સેપ્ટ છે, જે બાકી કોઈ પણ ગ્રુપમાં નથી, રાઈટ? પછી G20ની અંદર બીજો પણ એક નવો કોન્સેપ્ટ છે કે તેની અંદર ત્રોઈકા મિટિંગ થાય છે. ત્રોઈકા મિટિંગની અંદર કોણ કોણ પાર્ટિસિપેટ કરશે? કે ફોર એક્ઝામ્પલ 2021ની પ્રેસિડેન્સી ઇટલી પાસે હતી G20ની, 2022ની પ્રેસિડેન્સી ઇન્ડોનેશિયા પાસે છે, અને 2023ની પ્રેસિડેન્સી કોની પાસે આવવાની છે? ઇન્ડિયા પાસે આવવાની છે. તો આ ત્રણે ત્રણ દેશો કે જે હાલમાં પ્રેસિડેન્સી ધરાવે છે, જેને પહેલાં પ્રેસિડેન્સી કરી અને જે હવે નેક્સ્ટ યર પ્રેસિડેન્સી કરવાનું છે, આ ત્રણે ત્રણ દેશો એ ત્રોઈકા મિટિંગ્સની અંદર બેસશે, ત્રોઈકા મિટિંગ્સની અંદર પાર્ટિસિપેટ કરે, બરાબર ને? તો આ ત્રોઈકા મિટિંગ પણ એક G20નો જ કોન્સેપ્ટ છે, તો તમારે બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખૂબ જ સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે સિવિલ સર્વન્ટ્સ એન્ડ ડિજિટલ સાક્ષરતા વિશે, રાઈટ? તો હવે આ ટોપિક સમાચારમાં શા માટે છે તેના વિશે જોઈએ કે તાજેતરમાં માઇક્રોસોફ્ટ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય કે તાજેતરમાં માઇક્રોસોફ્ટે કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ અને ક્ષમતા નિર્માણ કમિશન, કેપેસિટી બિલ્ડિંગ કમિશન અને મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ સાથે પાર્ટનરશિપ કરીને માઇક્રોસોફ્ટે ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો સાથે ભારતના નાગરિક કર્મચારીઓને સશક્ત કરી શકાય તે માટે ભાગીદારી કરી છે. અને આ ભાગીદારીનો મુખ્ય હેતુ શું છે કે ભારત સરકારના લગભગ 2.5 મિલિયન નાગરિક કર્મચારીઓની કાર્યાત્મક કમ્પ્યુટર ક્ષમતા વધારવાનો છે, રાઈટ? અને આ પ્રોજેક્ટ એ મિશન કર્મયોગી સાથે સુસંગત છે. દેખો ફ્રેન્ડ્સ, કે ભારત સરકારે છે ને જે તેના ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે તેમને સાક્ષર બનાવવા માટે, ખાસ કરીને કોમ્પ્યુટરની અંદર સાક્ષર બનાવવા માટે મિશન કર્મયોગી લોન્ચ કરેલું છે, રાઈટ? અને આ જ મિશન કર્મયોગી સાથે એક સુસંગત એવો એક બીજો પ્રોજેક્ટ જે માઇક્રોસોફ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે, અને આ માઇક્રોસોફ્ટે કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય અને ક્ષમતા નિર્માણ કમિશન, કેપેસિટી બિલ્ડિંગ કમિશન સાથે પાર્ટનરશિપ કરીને એક પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે કે જેમાં 2.5 મિલિયન કરતાં વધારે જે કર્મચારીઓ છે ભારત સરકારના, તેમને કોમ્પ્યુટર વિશે સાક્ષરતા પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? મેં સિવિલ સર્વન્ટ્સ માટે જે આ કર્મચારીઓ છે તેમના માટે ડિજિટલ સાક્ષરતા શા માટે મહત્વપૂર્ણ છે, તો
સૌથી પહેલો પોઈન્ટ છે એમને કાર્યક્ષમ અને અસરકારક નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવા માટે કે રાઈટ કે ડિજિટલ સાક્ષરતા ભારતના નાગરિકને નાગરિક સેવકોને સમાજના નબળા અને વંચિત વર્ગોને કાર્યક્ષમ અને અસરકારક નાગરિક કેન્દ્રિત સેવા પ્રદર્શન કરવા માટે સશક્ત બનાવશે જે તેમને છેલ્લા માઇલની સામાજિક કલ્યાણ સેવાઓ પહોંચવામાં સક્ષમ બનાવશે રાઈટ કે દરેક નાગરિકને અલગ એમની એમની જરૂરિયાત પૂરતી સેવાઓ મળી રહે અને એ સેવાઓ એ દરેક કર્મચારી આપી શકે તેના માટે તેમના અંદર ડિજિટલ સાક્ષરતા હોવી જરૂરી છે રાઈટ યોગ્યતાના અંતરને દૂર કરવું કે વ્યાવસાયિક સ્તરે વર્ડ એક્સેલ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન જેવા માઇક્રોસોફ્ટ ઓફિસ ટૂલ્સ પર કામ કરતી વખતે સિવિલ સેવકોમાં વિવિધ નોકરીની ભૂમિકાઓમાં ઓળખાયેલ મુખ્ય યોગ્યતાના અંતરમાંની એક ડિજિટલ ઉત્પાદકતા એપ્લિકેશન કૌશલ્યનો અભાવ છે તમને જોવા મળશે કે જ્યારે એક પ્રાઇવેટ કંપનીનો એમ્પ્લોય હોય અને ગવર્મેન્ટ કંપનીનો એમ્પ્લોય હોય બંનેને એક કોમ્પ્યુટર પર બેસાડી દેવામાં આવે ને બરાબર ને તો પ્રાઇવેટ કંપનીનો એમ્પ્લોય કે જે ઘણી બધી સ્ક્રીનિંગમાંથી પસાર થયેલો છે બરાબર ને તો તે વધારે સારું કામ કરી શકશે ટૂંકા સમયગાળામાં અને જ્યારે ગવર્મેન્ટ કંપનીનો એમ્પ્લોય વધારે પગાર લેતો હોવા છતાં પણ તે સારી રીતે કામ નહીં કરી શકે જેથી કરીને આ જે યોગ્યતાના અંતરને દૂર કરવા માટે તેમને ડિજિટલ સાક્ષરતા પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે ભવિષ્યમાં સનદી કર્મચારીઓને કઈ યોગ્યતાની જરૂર પડશે તો વિવિધ ક્ષેત્રમાં એકીકરણ ફ્રેમવર્ક જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર અને નાગરિક સમાજમાં હાલમાં કોઈ એકીકૃત માળખું નથી જ્યારે સરકારી કર્મચારીઓ જે તકનીકી કુશળની જરૂર હોય છે તે ખાનગી ક્ષેત્રમાં જરૂરી હોય તેવી જ હોય છે જ્યારે ડિજિટલ ગવર્નન્સની યોગ્યતા સંપૂર્ણપણે કંઈક અલગ છે રાઈટ તો આ જે બે મુખ્ય પરિબળો છે કે જેથી કરીને સિવિલ સર્વન્ટ્સ માટે ડિજિટલ સાક્ષરતા ઘણી બધી મહત્વપૂર્ણ છે અને એના માટે માઇક્રોસોફ્ટ દ્વારા જે માઇક્રોસોફ્ટના ટૂલ્સ છે બરાબર ને એ ટૂલ્સ એ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિનરશિપ અને કેપેસિટી બિલ્ડિંગ કમિશન એ ભારત સરકારના 2.5 મિલિયન કર્મચારીઓને આ માઇક્રોસોફ્ટના ટૂલ્સ એ ફ્રી ઓફ કોસ્ટ એના વિશે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે અને ટ્રેનિંગ કોણ પ્રોવાઈડ કરશે કેપેસિટી બિલ્ડિંગ કમિશન બરાબર ને જે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ટરપ્રિનરશિપની અંડરમાં કામ કરે છે અને આ સોફ્ટવેરનું એક્સેસ માઇક્રોસોફ્ટ એ કેપેસિટી બિલ્ડિંગ કમિશનને ફ્રી ઓફ કોસ્ટ આપશે રાઈટ ઓકે તો એના માટે તેની પાસે પાર્ટનરશિપ કરવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બરાબર ને ઓકે આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ભારત એ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની કે ભારત એ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની તેના વિશે વાત કરીએ કે આ ન્યૂઝ સમાચારમાં શા માટે છે કે તાજેતરમાં ભારતે યુકેને પછાડીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે હવે યુએસ ચીન જાપાન અને જર્મની એ એકમાત્ર એવા રાષ્ટ્રો છે કે જેની અર્થવ્યવસ્થા ભારત કરતાં મોટી છે આપણા કરતાં આગળ કયા 4 દેશો છે યુએસ ચીન જાપાન અને જર્મની રાઈટ અનિશ્ચિતતાઓથી ભરેલી દુનિયામાં 6 થી 6.5% વાસ્તવિક ક્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની વૃદ્ધિ એ નવી સામાન્ય છે અને 2029 સુધીમાં ભારત એ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે રાઈટ કે એકચ્યુઅલી અત્યારે જે કોવિડનો જે ટાઈમ છે ખાસ કરીને કોવિડ પછીનો જે ટાઈમ છે જે એકદમ અનિશ્ચિતતાઓથી ભરેલો છે અને એવા સમયગાળામાં 6 થી 6.5% વૃદ્ધિદર સાથે આપણો જીડીપી વધવો તે ખૂબ જ અસામાન્ય વસ્તુ છે રાઈટ અને એવું માનવામાં આવે છે કે 2029 ભારત એ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે બરાબર ને ઓકે કે ઘણા વર્ષો પહેલાં એવું ફોરકાસ્ટ કરવામાં આવેલું હતું કે ઇન્ડિયન ઇકોનોમી એ 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે 2027 સુધીમાં અને આપણે એ વસ્તુ કરી દેખાડ્યું છે 2022 અંદર 5 વર્ષ આગળ રાઈટ તો તે આપણે જે 2029 સુધીમાં અત્યારે નવો ફોરકાસ્ટ કરવામાં આવેલો છે તો આપણે એવું એક્સપેક્ટ કરીએ કે એ પણ આપણે 5 વર્ષ પહેલાં એ વસ્તુને એચિવ કરી દઈએ રાઈટ ઓકે ને આ સિદ્ધિની મુખ્ય વિશેષતાઓ શું છે તો એક નવું માઇલસ્ટોન કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંની એક અને ખાસ કરીને ભારતીય ઉપમહાદ્વીપ પર 2 સદીઓથી શાસન કરનારી અર્થવ્યવસ્થામાંથી આગળ વધવું એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કે જે દેશે આપણા ઉપર 200 વર્ષ સુધી રાજ કર્યું તે દેશને આપણે પાછળ પાડ્યું છે અર્થવ્યવસ્થાના બાબતમાં એ ખરેખર નવો એક માઇલસ્ટોન છે બરાબર ને અને અર્થતંત્રનું કદ કે 2022 સુધીના ત્રિમાસિક ગાળામાં નોમિનલ રોકડની દ્રષ્ટિએ ભારતીય અર્થતંત્રનું કદ એ 854.7 બિલિયન ડોલર હતું અને જ્યારે યુકે એ 816 બિલિયન ડોલર હતું યુકેના અર્થતંત્રનું કદ કેટલું છે 816 બિલિયન ડોલર અને ભારતીય અર્થતંત્રનું કદ 854.7 બિલિયન ડોલર મતલબ આપણા અર્થતંત્રમાં કેટલા રોકડ ફરી રહ્યા છે 854.7 બિલિયન ડોલર યુકેના અર્થતંત્રની અંદર કેટલા ફરી રહ્યા છે
816.816 મિલિયન ડોલર. આ ત્રિમાસિક ગાળામાં 3 મહિનાની અંદરની વાત ચાલી રહી છે, બરાબર ને? ઓકે, હવે આપણે યુકે સાથે આપણે સરખામણી કરીએ તો વસ્તીના કદ સાથે સૌથી પહેલાં તો આપણે સરખામણી કરીએ કે 2022 સુધીમાં ભારતની વસ્તી એ 1.41 અબજ છે, જ્યારે યુકેની વસ્તી કેટલી છે? 68.5 મિલિયન. બરાબર, તમે જોઈ શકો છો કેટલી ઓછી વસ્તી ધરાવે છે યુકે, છતાં પણ તેનું અર્થતંત્રનું કદ એ ભારત કરતાં થોડુંક જ પાછળ છે, રાઈટ? ઓકે, તો આપણે માથાદીઠ જીડીપી વિશે વાત કરીએ તો માથાદીઠ જીડીપી આવકના સ્તરોની વધુ વાસ્તવિક સરખામણી પ્રદાન કરે છે. કે માથાદીઠ જીડીપી એ આવકના સ્તરોની વધુ વાસ્તવિક સરખામણી પ્રદાન કરે છે, કારણ કે તે દેશના જીડીપીને તે દેશની વસ્તી દ્વારા વિભાજિત કરે છે, રાઈટ? ભારતમાં માથાદીઠ આવક ઘણી ઓછી છે. ભારત 2021માં માથાદીઠ આવકના સંદર્ભમાં 190 દેશોમાંથી 122માં ક્રમે છે, રાઈટ? નો ડાઉટ આપણે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ યુકેને પાછળ પાડી દીધું, પણ જેટલી આપણી અર્થવ્યવસ્થા છે ને ફ્રેન્ડ્સ, એટલી જ આપણી વસ્તી પણ ઘણી વધારે છે. તો આપણે આપણે જીડીપીને જો આપણી વસ્તી વડે ભાગીએ તો આપણને માથાદીઠ આવક મળે. અને તમે જુઓ છો કે આપણી આપણી વસ્તી 1.41 અબજ છે, જ્યારે યુકેની વસ્તી કેટલી છે? 68.5 મિલિયન. હવે યુકેના જીડીપીથી આપણે એની વસ્તીને ડિવાઈડ કરીએ તો એની માથાદીઠ આવક ઘણી વધારે થઈ જાય છે, અને આપણી માથાદીઠ આવક એટલી ઓછી થઈ જાય છે કે જે આપણે 122માં ક્રમે છે ટોટલ 190 દેશોમાંથી આપણી માથાદીઠ આવકની દ્રષ્ટિએ, જે એક રિયલ પિક્ચર પ્રોવાઈડ કરે છે, બરાબર ને? ઓકે, એટલે આપણે ખુશ થવાની જરૂર નથી, જ્યારે આપણી માથાદીઠ આવક સારી થશે ત્યારે આપણે ખુશ થવાની જરૂર છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તમે અહીંયા જોઈ શકો છો કે આ ઇન્ડિયાની માથાદીઠ આવકની વાત છે, બરાબર ને? સોરી, આ ચાઇનાની છે, આ ઇન્ડિયાની માથાદીઠ આવક છે, બરાબર ને? અને આ યુકેની માથાદીઠ આવકનો ગ્રાફ છે. ચાઇના કરતાં પણ ઘણું આગળ છે યુકે, અને ઇન્ડિયા કરતાં તો ઘણું જ આગળ છે યુકે, બરાબર ને? તો આ એક રિયલ પિક્ચર છે. અગર હું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત કરું, માનવ વિકાસ સૂચકાંકની વાત કરું, તો ઉચ્ચ જીડીપી અને ઝડપી આર્થિક વૃદ્ધિનો અંતિમ ધ્યેય એ વધુ સારા માનવ વિકાસ માપદંડો ધરાવે છે, રાઈટ? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2019 મુજબ યુકેનો સ્કોર 0.932 છે અને ભારતનો સ્કોર 0.645 છે, જે તુલનાત્મક રીતે યુકે કરતાં ઘણો પાછળ છે. તેની બિન સાંપ્રદાયિક સુધારણા હોવા છતાં ભારતને 1980માં જ્યારે યુકે હતું ત્યાં હજુ પહોંચવા એક દાયકો લાગી શકે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પ્રમાણે કે ભારતને અગર યુકે જ્યાં 1980માં હતું ત્યાં સુધી પહોંચવા માટે હજી પણ 10 વર્ષ સમય લાગશે, રાઈટ? એટલું તે યુકેથી પાછળ છે, રાઈટ? વર્તમાન દ્રષ્ટિકોણની વાત કરું, છેલ્લા 25 વર્ષમાં ભારતની ઝડપી આર્થિક વૃદ્ધિ તેમજ છેલ્લા 12 મહિનામાં પાઉન્ડના મૂલ્યમાં થયેલા ઘટાડાને કારણે નાણાકીય પરિવર્તન આવ્યું છે. વૈશ્વિક ભૌગોલિક રાજનીતિમાં યોગ્ય નીતિ પરિપ્રેક્ષ્ય અને પુનઃ સંકલન ભારત માટેના તેના અંદાજમાં વધુ સુધારા તરફ દોરી શકે છે, રાઈટ? ભારતની અર્થવ્યવસ્થા, ભારતની જે માથાદીઠ આવક છે તે આટલી ઓછી કેમ છે તેના મુખ્ય કારણોની વાત કરીએ તો ધીમી નિકાસ અને વધતી આયાત, રાઈટ? આપણું ઇમ્પોર્ટ ઘણું વધી રહ્યું છે અને એની સામે આપણું એક્સપોર્ટ ધીમે ધીમે વધી રહ્યું છે, રાઈટ? તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ધીમી વૃદ્ધિ એ 4.8%, જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો જે વૃદ્ધિ દર છે 4.8% છે, જે સૌથી મોટો ચિંતાનો વિષય છે, રાઈટ? વળી નિકાસ કરતાં આયાત વધુ હોવી તે ચિંતાનો વિષય છે, રાઈટ? આ ઉપરાંત ભારતની અંદર હવામાન પણ અણધાર્યું રહે છે, જેથી કરીને એક અસમાન ચોમાસું કે જે કૃષિ વિકાસ અને ગ્રામીણ માંગ ઉપર ભાર મૂકે તેવી શક્યતા છે, અને વધતી જતી મોંઘવારી એ સૌથી મોટો ભારત માટે ચિંતાનો વિષય છે ભારતની અર્થવ્યવસ્થાને કાબૂમાં લાવવા માટે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, પીએમ શ્રી શાળાઓ વિશે. પીએમ શ્રી શાળાઓ વિશે, હવે આ પીએમ શ્રી શાળાઓ સમાચારમાં શા માટે છે તેના વિશે જોઈએ કે શિક્ષક દિવસ 2022ના અવસર પર ભારતના વડાપ્રધાને એક નવી પહેલની જાહેરાત કરી, અને એ પહેલનું નામ છે પીએમ શ્રી શાળાઓ. અને પીએમ શ્રીનું ફૂલ ફોર્મ શું છે? પીએમ સ્કૂલ્સ ફોર ધ રાઇઝિંગ ઇન્ડિયા. પીએમ સ્કૂલ્સ ફોર ધ રાઇઝિંગ ઇન્ડિયા પીએમ શ્રીનું ફૂલ ફોર્મ છે. કયા દિવસે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી? જે શિક્ષક દિવસ, જે 5 સપ્ટેમ્બરના દિવસે યોજવામાં આવે છે, તે એ તિથિએ દિવસે ભારતના વડાપ્રધાને આ એક નવી પહેલની જાહેરાત કરી છે, રાઈટ? તે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નેશનલ એજ્યુકેશન પોલિસી માટે પ્રયોગશાળા હશે, અને પ્રથમ તબક્કા હેઠળ 14,500 શાળાઓને એ અપગ્રેડ કરવામાં આવશે. કે નેશનલ એજ્યુકેશન પોલિસી અંદર જે જે પણ વસ્તુ કહેવામાં આવેલી છે એ દરેક વસ્તુ આ 14,500 શાળાઓને
જે અપગ્રેડ કરવાની વાત ચાલી રહી છે એ દરેક શાળાઓની અંદર આ નેશનલ એજ્યુકેશન પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. અને આ નેશન આ 14,500 શાળાઓ એ બાકીની શાળાઓ માટે એક મોડલ તરીકે કામ કરશે. તો પીએમ શ્રી બરાબર ને, તો પીએમ સ્કૂલ્સ ફોર ધ રાઇઝિંગ ઇન્ડિયા 14,500 એવી સ્કૂલ બનાવવામાં આવશે કે જે બાકીની સ્કૂલ માટે એક મોડલ તરીકે કામ કરે, રાઈટ? અને નેશનલ એજ્યુકેશન પોલિસીના જેટલા પણ મુદ્દાઓ છે એ દરેક મુદ્દાઓ આ 14,500 સ્કૂલ શાળાઓની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. ઓકે, સૌથી હવે આ જે પીએમ શ્રી આ જે યોજના છે એ શિક્ષણ દિવસ ઉપર લોન્ચ કરવામાં આવી રહી છે. તો આ શિક્ષણ દિવસ વિશે આપણે વાત કરીએ કે ભારતમાં શિક્ષકો, સંશોધકો અને પ્રોફેસરો સહિતના શિક્ષકોના કાર્યોને ઓળખવા માટે અને ઉજવવા માટે 1962થી દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને 1962માં ભારતના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઉજવવા માટે તેમની પાસે પરવાનગી માંગી. ડૉક્ટર રાધાકૃષ્ણને કોઈ પણ ફેન્સી ઉજવણીની મંજૂરી ન આપી હતી, પરંતુ આ દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવા માટે વિનંતી કરી હતી, રાઈટ? એટલે જ 1962થી દર વર્ષે 5મી સપ્ટેમ્બરે જે જન્મદિવસે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો એ દિવસે શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે, રાઈટ? અને 1962માં તે ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ બનેલા હતા અને તે ભારતના સૌથી પહેલાં ઉપરાષ્ટ્રપતિ પણ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પણ વિશે વાત કરીએ કે તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 રોજ તામિલનાડુના તિરુતાની શહેરમાં થયો હતો, એક તેલુગુ પરિવારમાં, રાઈટ? તેમણે મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાં એક ફિલોસોફીનો અભ્યાસ કર્યો. તેમની ડિગ્રી પૂર્ણ થયા પછી તેઓ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં ફિલોસોફીના પ્રોફેસર બન્યા અને ત્યારબાદ મૈસૂર યુનિવર્સિટીમાં તે ફિલોસોફીના પ્રોફેસર બન્યા, રાઈટ? તેમણે 1952થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને 1962થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેઓ 1949થી 1952 સુધી સોવિયત સંઘમાં ભારતના રાજદૂત પણ હતા અને તેમને 1939થી 1948 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીના ચોથા વાઇસ ચાન્સલર તરીકે પણ સેવા આપી હતી, બરાબર ને? તો એમનો કેરિયર ગ્રાફ રહેલો છે. આ ઉપરાંત તેમની એજ્યુકેશનની વાત અહીંયા કરેલી છે અને તેમનો જન્મ ક્યાં થયો હતો તેમના વિશે વાત કરી છે. ઓકે, કે 1984માં તેમને મરણોત્તર મૃત્યુ પછી ભારતરત્ન એનાયત કરવામાં આવેલો હતો. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને મૃત્યુ પછી ભારતરત્ન એનાયત કરવામાં આવેલો હતો 1984ની અંદર, બરાબર ને? ઇમ્પોર્ટન્ટ છે. અને કે આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2022 એ શિક્ષક દિવસના અવસર ઉપર ભારતના રાષ્ટ્રપતિએ આજે ભારતમાંથી 45 અસાધારણ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2022 એનાયત કર્યા છે. કેટલા શિક્ષકોને આ પુરસ્કાર અપાયેલો છે? 45, બરાબર ને? તેલંગાણા, મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબ સહિતના વિવિધ રાજ્યોના શિક્ષકોને પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવેલો હતો. દર વર્ષે શિક્ષક દિવસ ઉપર શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવા માટે રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કયા મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર આપવામાં આવે છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા, બરાબર ને? કયા દિવસ ઉપર? શિક્ષક દિવસ ઉપર. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારના દરેક વિજેતાને યોગ્યતાનું પ્રમાણપત્ર, ₹50,000 રોકડ પુરસ્કાર અને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવે છે. શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો 2022 ભારતના રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના અનન્ય અને મુખ્ય યોગદાનની ઉજવણી કરવાનો પ્રયાસ કરે છે. આ પુરસ્કારો એવા શિક્ષકોને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે કે જેમણે તેમની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગ દ્વારા માત્ર શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે, તેવા શિક્ષકોને અહીંયા પુરસ્કારો આપવામાં આવે છે. ઓકે, હવે આપણે પીએમ શ્રી યોજના વિશે ભણીએ કે પીએમ શ્રી યોજનાની અંદર સમગ્ર દેશમાં 14,500થી વધુ શાળાઓના અપગ્રેડેશન અને વિકાસ માટે એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે. તેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર, રાજ્ય, યુનિયન ટેરિટરી સરકાર, સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓમાંથી પસંદ કરેલ હાલની શાળાઓને મજબૂત બનાવવાનો છે. તેનો ઉદ્દેશ્ય શું છે કે 14,500 જે સરકારી શાળાઓ છે તેમને સિલેક્ટ કરીને તેમને નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે બનાવવાનો અને એ શાળાઓ પછી બાકીની શાળાઓને મેન્ટર કરશે, એઝ અ મેન્ટર તરીકે કામ કરે અને એ શાળાઓને ડેવલપ કરે. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે, બરાબર ને? હવે આ યોજનાનું મહત્ત્વ શું છે કે તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના તમામ ઘટકોને પ્રદર્શિત કરશે અને અનુકરણીય શાળાઓ તરીકે કાર્ય કરશે અને તેમની આસપાસની અન્ય શાળાઓને માર્ગદર્શન પણ આપશે.
આ શાળાઓનો ધ્યેય માત્ર ગુણાત્મક શિક્ષણ અને જ્ઞાનાત્મક વિકાસ જ નહીં, પણ 21મી સદીની ચાવીરૂપ કૌશલ્યથી સજ્જ, સર્વાગ્રહી અને સારી રીતે ગોળાકાર વ્યક્તિઓનું નિર્માણ કરવાનો પણ છે, કે જે 21મી સદીની જે ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોગ્રામ લર્નિંગ, મશીન કોડિંગ, એ દરેક લેંગ્વેજ વિશે, દરેક ટેકનોલોજી વિશે અહીંયા બાળકોને, સ્ટુડન્ટ્સને માહિતગાર બનાવવામાં આવશે, એની અંદર સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવશે આ શાળાઓની અંદર, બરાબર ને? કે આ શાળામાં અપનાવવામાં આવેલ શિક્ષણ એ વધુ પ્રાયોગિક, સર્વગ્રાહી, સંકલિત, રમકડા આધારિત, પૂછપરછ સંચાલિત, શોધલક્ષી, શીખનાર કેન્દ્રિત, ચર્ચા આધારિત, લવચિક અને આનંદપ્રદ રહેશે, બરાબર? એવું નહીં કે ભાઈ સ્ટુડન્ટ આવ્યો, લેક્ચરમાં બેઠો, ભણીને પછી ઘરે જતો રહે, હોમવર્ક કરે, એવું શિક્ષણ અહીંયા નહીં આપવામાં આવે, પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવશે, બરાબર ને? કે દરેક ધોરણમાં દરેક બાળકને શીખવાના પરિણામોમાં નિપુણતા હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તમામ સ્તરે મૂલ્યાંકન વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં વૈચારિક સમજણ અને જ્ઞાનના ઉપયોગ પર આધારિત હશે અને યોગ્યતા આધારિત હશે. એવું નહીં કે ભાઈ તમે એક્ઝામમાં કેટલા માર્ક્સ લાવ્યા એના પર તમારું મૂલ્યાંકન નહીં થાય. તમે જે અહીંયા શીખેલા છો એ તમે તમારા પ્રેક્ટિકલ જીવનમાં કેવી રીતના તે જ્ઞાનનો ઉપયોગ કરો છો તેના આધારે તમારું મૂલ્યાંકન થશે, બરાબર ને? આ શાળાઓ એ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે, જેમાં લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલયો, રમતગમતના સાધનો, આર્ટ રૂમ વગેરેનો સમાવેશ થાય છે. આ શાળાઓને અભ્યાસક્રમમાં પાણી સંરક્ષણ, કચરાનું રિસાયકલિંગ, ઊર્જા કાર્યક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્બનિક જીવનશૈલીની એકીકરણ સાથે ગ્રીન સ્કૂલ તરીકે પણ વિકસાવવામાં આવશે, બરાબર ને? મતલબ એન્વાયરમેન્ટિકલી પણ આ શાળાઓ એકદમ ડેવલપ હશે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને પીએમ શ્રી યોજના વિશે ખબર પડી ગઈ હશે. પીએમ શ્રી યોજનાની અંદર જે શાળાઓનું ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં કેવું કેવું ડેવલપમેન્ટ કરવાનું છે, તે શું કામ કરશે, તેનો ઉદ્દેશ્ય શું છે, તેના વિશે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ભારત અને સ્ટાર્ટઅપ. કે આ ન્યૂઝ સમાચારમાં શા માટે છે તેના વિશે જોઈએ. કે તાજેતરમાં ભારત સરકારે જણાવ્યું કે ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને યુનિકોર્નની સંખ્યાના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. અમને એક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે ભારત એ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને યુનિકોર્નની સંખ્યાના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. હવે સ્ટાર્ટઅપ કોને કહેવાય અને યુનિકોર્ન કોને કહેવાય તેના વિશે સૌથી પહેલાં આપણે વાત કરીએ. કે સ્ટાર્ટઅપ કોને કહેવાય, અત્યાર સુધી આપણે એવું જાણતા હતા કે ફ્રેન્ડ્સ, કે કોઈ પણ નવી કંપની, જે આપણે નવી કંપની ખોલીએ તો તે સ્ટાર્ટઅપ છે તેવું ના હોય ફ્રેન્ડ્સ, બરાબર ને? તમે તમારી કંપનીને 10 વર્ષ પહેલાં પણ ખોલેલી હોય ને અને 10 વર્ષની પછી પણ, તમે તમારી કંપનીને 5 વર્ષ પહેલાં ખોલેલી હોય, બરાબર ને, અને 5 વર્ષ પછી પણ તમે સ્ટાર્ટઅપ માટે અપ્લાય કરી શકો. એટલે એવી એક મિથ છે કે ભાઈ જે નવી કંપની આપણે એસ્ટાબ્લિશ કરી છે તે સ્ટાર્ટઅપ કહેવાય તેવું ના કહી શકાય, રાઈટ? કોઈપણ કંપની સ્ટાર્ટઅપ માટે ક્યારે એલિજિબલ થઈ શકે, કે એક તો તે કંપની છે ને એ 10 વર્ષ કરતાં જૂની ના હોવી જોઈએ, 10 વર્ષ કરતાં જૂની ના હોવી જોઈએ, સૌથી પહેલો પોઈન્ટ તો તા, બરાબર, 10 વર્ષ કરતાં જૂની ના હોવી જોઈએ. બીજું કે કોઈ પણ વર્ષની અંદર તે કંપનીનું ટર્નઓવર એ 100 કરોડ કરતાં વધારે ના હોવું જોઈએ, 100 કરોડ કરતાં વધારે ના હોવું જોઈએ, બરાબર ને? હવે એક એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ, મેં કોઈ એક કંપની બનાવી જે શરૂઆતમાં એક નાની મોટી કંપની છે, રાઈટ? અને ત્રીજી કન્ડિશન કે તમે જે પણ વસ્તુ બનાવો છો તે વસ્તુ છે ને એ યુનિક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? યુનિક હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, મેં કોઈ કંપની એસ્ટાબ્લિશ કરી, બરાબર ને, અને એ કંપની હું મારી એક નાની કંપની છે તો એનું MSME ની અંદર રજિસ્ટર કરાવીશ, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની અંદર રજિસ્ટર કરાવીશ. હવે એ કંપનીને હું 5 વર્ષ સુધી ચલાવું છું, બરાબર ને, અને 6ઠા વર્ષે મને એક જોરદાર આઈડિયા આવ્યો અને એ આઈડિયા લઈને હું સ્ટાર્ટઅપ માટે તે કંપનીને અપ્લાય કરવા માટે જઈ શકું. કેમ? કારણ કે એક તો મારી પ્રોડક્ટ યુનિક હશે, રાઈટ? બીજું કે 5 વર્ષ સુધી મારો ટર્નઓવર 100 કરોડ કરતાં વધારે નથી, એટલે તો પણ હું એલિજિબલ થઈ શકું. અને ત્રીજું કે મારી કંપની 10 વર્ષ કરતાં વધારે જૂની નથી, એટલે હું સ્ટાર્ટઅપ માટે અપ્લાય કરી શકું. તો આ થયો સ્ટાર્ટઅપનું ડેફિનેશન, બરાબર ને? હવે યુનિકોર્ન કોને કહેવાય એના વિશે જોઈએ, બરાબર ને? તો યુનિકોર્ન કોને કહેવાય ફ્રેન્ડ્સ? કે જે સ્ટાર્ટઅપનું ટર્નઓવર એ $1 બિલિયન કરતાં વધી જાય, $1 બિલિયન કરતાં વધી જાય, બરાબર ને, તો તેવી સ્ટાર્ટઅપને યુનિકોર્ન કહેવાશે, બરાબર ને? તો આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ
અને યુનિકોર્નની સંખ્યા સંદર્ભમાં ભારત એ વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે આવ્યું છે. તો આઈ થિંક તમને આ સ્લાઇડની અંદર ખબર પડી હશે. ઓકે, હવે ભારતમાં સ્ટાર્ટઅપ ની સ્થિતિ શું છે તેના વિશે જોઈએ કે યુએસ અને ચીન પછી એ ભારત વિશ્વમાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. બરાબર, આપણા કરતાં બે આગળ કોણ છે? યુએસ અને ચીન. ભારત એ 75,000 જેટલા સ્ટાર્ટઅપ્સનું ઘર છે, એમાંથી 49% સ્ટાર્ટઅપ્સ એ ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં છે. હાલમાં 105 યુનિકોર્ન છે. મેં તમને કીધું ને કે $1 બિલિયન કરતાં વધારે ટર્નઓવર ધરાવતા સ્ટાર્ટઅપને યુનિકોર્ન કહેવાય. અને દેશમાં કેટલા યુનિકોર્ન છે અત્યારે? 105, જેમાંથી 2021માં 44 અને 2022માં 19 યુનિકોર્નનો જન્મ થયો હતો. આઈટી, કૃષિ, ઉડ્ડયન, શિક્ષણ, ઉર્જા, આરોગ્ય અને અવકાશ ક્ષેત્રો જેવા ક્ષેત્રમાં પણ સ્ટાર્ટઅપ્સ ઉભરી રહ્યા છે. રાઈટ, વર્લ્ડ ઇનોવેશન ઇન્ડેક્સની વાત કરું તો વિશ્વની 130 અર્થવ્યવસ્થામાં ભારત 2015માં 81મા સ્થાને હતું અને જ્યારે 2021માં અમે 46મા ક્રમે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના વૈશ્વિક રેન્કિંગમાં છે. બરાબર ને? તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ભારત જે 2015માં 81મા ક્રમે હતું, જે 2021ની અંદર 46મા ક્રમે આવી ગયું છે. તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની દ્રષ્ટિએ ભારત 34 ઓછી મધ્યમ આવક ધરાવતી અર્થવ્યવસ્થામાં બીજો અને 10 મધ્ય અને દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થામાં પ્રથમ ક્રમે છે. રાઈટ, કે લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીઝની અંદર જે ટોટલ 34 લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીઝ છે એમાં ભારતનો બીજો નંબર છે અને જે 10 મધ્ય અને દક્ષિણ એશિયાની જે અર્થવ્યવસ્થાઓ છે બરાબર તેની અંદર ભારત પહેલા નંબરે છે. બરાબર ને? કે જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આપણે ભારત સરકારે ઘણું ડેવલપ કરેલું છે, એ સ્ટાર્ટઅપ્સ માટે ગ્રોથ ડ્રાઈવર્સ કયા કયા છે અને પડકારો કયા કયા છે તેના વિશે જોઈએ. તો ગ્રોથ ડ્રાઈવર્સની વાત કરું તો સરકારી સમર્થન સૌથી મોટો ગ્રોથ ડ્રાઈવર સ્ટાર્ટઅપ માટે આ સરકારી સમર્થન જ બનેલો છે. કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પરના કુલ ખર્ચમાં 3 ગણો વધારો કર્યો છે. ભારતમાં 5 લાખ R&D કર્મચારીઓ છે, જે સંખ્યા છેલ્લા 8 વર્ષમાં 40-50% જેટલી વધી છે. છેલ્લા 8 વર્ષમાં એક્સ્ટ્રામ્યુરલ R&Dમાં મહિલાઓની ભાગીદારી પણ બમણી થઈ ગઈ છે. તો મહિલાઓને પણ ઇમ્પાવરમેન્ટ આપવામાં આવેલું છે R&D સેક્ટરની અંદર. બીજો એક ગ્રોથ ડ્રાઈવર છે ડિજિટલ સેવાઓને આપણે મેક્સિમમ અપનાવી રહ્યા છીએ, જેથી કરીને ડિજિટલ સેવાઓની ઉપર આધારિત સ્ટાર્ટઅપ્સનું ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. ઓનલાઈન સેવાઓ અને હોમ કલ્ચરથી ઘણી બધી સ્ટાર્ટઅપ્સને કામ મળ્યું છે. ડિજિટલ પેમેન્ટ્સ, જેથી કરીને સ્ટાર્ટઅપ્સના પેમેન્ટ્સની અંદર, સ્ટાર્ટઅપની ચૂકવણીની અંદર ઘણી સરળતા બની ગઈ છે. રાઈટ, તો આ બધા ગ્રોથ ડ્રાઈવર છે કે જે સ્ટાર્ટઅપ્સને ડેવલપ કરવા માટે ખૂબ જ મુખ્ય પરિબળ તરીકે કામ કર્યું છે. પડકારો કયા છે સ્ટાર્ટઅપ્સ પર? તો કે વધતા રોકાણો એ સ્ટાર્ટઅપની સફળતાની ખાતરી કરતા નથી. તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટઅપ્સની અંદર શું પ્રોબ્લેમ છે? કે એમની પ્રોડક્ટ યુનિક હોય તો તેને ડેવલપ કરવા માટે એમને ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઘણું વધારે જોઈએ. રાઈટ, હવે કોઈ પણ વ્યક્તિ કે જેને એક નવો બિઝનેસ ખોલતો હોય તેની પાસે એટલો ફંડ ના હોય તો તે બહારથી કેપિટલ એ ઉધાર લઈને કામ કરતો હોય. રાઈટ, હવે તમે ઘણો બધો કેપિટલ ભેગું કરીને કોઈ વસ્તુ બનાવો અને તમે માર્કેટની વસ્તુ ચાલે જ નહીં તો એ જે લોકોએ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે બરાબર ને, તેના પૈસા પાછા આવશે નહીં. હવે આ વસ્તુ જોઈને લોકો બીજી સ્ટાર્ટઅપ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રોકી લે. રાઈટ, ઓકે, તો આ એક મુખ્ય રીઝન રહ્યું છે કે ભારતમાં સ્ટાર્ટઅપ્સ એટલી હદે ડેવલપ નથી થઈ રહ્યા. બરાબર ને? કેમ? કારણ કે લોકો રોકાણ કરતા ડરે છે ભારતની અંદર. રાઈટ, કે ભારત હજુ પણ અવકાશ ક્ષેત્રમાં સીમાંત ખેલાડી છે, કે હજી પણ અવકાશ ક્ષેત્રની અંદર ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સે હજી એટલું પરફોર્મન્સ નથી કર્યું કે જે યુએસ અને ચીન દ્વારા કરવામાં આવેલું છે. રાઈટ, કે ભારતીય રોકાણકારો એ જોખમ લેવા તૈયાર નથી, કારણ કે મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે, કારણ કે લોકોએ 2-3 સ્ટાર્ટઅપ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અને તે સ્ટાર્ટઅપ્સ આગળ ન ચાલે, તે બંધ થઈ જાય તો લોકો ત્રીજી સ્ટાર્ટઅપ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે. રાઈટ, એથી કરીને ભારતીય સ્ટાર્ટઅપ્સની અંદર મોટા પ્રમાણમાં રોકાણકારો કોનું છે? વિદેશી લોકોનું છે. બરાબર ને? અને ખાસ કરીને જાપાનની સોફ્ટબેન્ક, ચીનની અલીબાબા અને યુએસના સેકોઇયા, આ 3 બેન્કોનું ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ છે ભારતના રોકાણ સ્ટાર્ટઅપ્સની અંદર. કે ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે સરકાર દ્વારા કયા કયા પહેલ લે કઈ કઈ પહેલ લેવામાં આવેલી છે? તો એક છે નેશનલ ઇનિશિયેટિવ ફોર ધ ડેવલપિંગ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન્સ નીતિ. બરાબર ને? સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્શન પ્લાન, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સને સમર્થન પર રાજ્યની રેન્કિંગ. બરાબર, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે, નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ. બરાબર, SEO સ્ટાર્ટઅપ ફોરમ. બરાબર, તો આ અલગ અલગ ઇનિશિયેટિવ્સના કારણે ભારતમાં આટલું બધું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ થયું છે અને અત્યારે ત્રીજા ક્રમે આવી પહોંચ્યું છે. બરાબર ને?
તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજથી તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.